અમદાવાદના વસ્ત્રાલમાં સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીઓ પડી જવાની ઘટના બાદ હવે અમદાવાદ આરટીઓ વિભાગ હરકતમાં આવ્યું છે. રવિવારે આરટીઓ વિભાગના અધિકારીઓએ સ્કૂલ વાનમાં ચેકિંગ કર્યું હતું. સ્કૂલ વાનમાં ફાયર સેફટીની સુવિધા છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું. તો દરેક સ્કૂલ વાનમાં મેડિકલ બોક્સ ફરજિયાત રાખવાની ખાસ સૂચના આપવામાં આવી. સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં અધિકારીઓએ સ્પેશિયલ કેમ્પ અંતર્ગત 100થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં ચેકિંગ કર્યું હતું. સ્કૂલ વાનમાં ચેકિંગ કરી તેના ફોટો પાડીને સ્કૂલ વાન ચાલકોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યા. અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકો વાહનમાં કેપેસિટી કરતાં વધારે બાળકો બેસાડે છે, ત્યારે આરટીઓ અધિકારીઓ દ્વારા સ્કૂલ વાન ચાલકોને વધુ બાળકો ન બેસાડવાની સૂચના પણ આપવામાં આવી છે. તો સાથે સાથે દરેક સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં ફાયર સેફટીના સાધનો અને સ્કૂલ વાન પર મોબાઈલ નંબર ફરજિયાત લખવાની સૂચના પણ આપવામાં આવી છે. આરટીઓ સાહેબે ફિલિંગ વાલ ચેક કરે છે, પછી આ ચારે બાજુ સ્કૂલ વાન લખેલું છે એ ચેક કરે છે, સીએનજી ટેન્ક છે એને પાટિયાથી ઢાંકી દીધી છે કે નહીં, એના આગળ પાછળ પાટિયું લગાવડાવે છે એ ચેક કરે છે, પછી એનો આગળ ઊભો રાખીને ફર્સ્ટ એડ કિટ અને ફાયર સેફટીની બોટલ લઈને એને ઊભો રાખે છે અને પછી એનો ફોટો પાડે છે ગાડીનો. ચેકિંગમાં તો મુખ્ય હેતુ એ હોય છે કે બાળકોને સેફટીને રિલેટેડ ખાસ જે સ્કૂલ વાનમાં જે જરૂરિયાત હોય છે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે ગેસના જે વાલ હોય છે તે સ્કૂલ વાનની બહારની સાઈડ હોવું જોઈએ, જેથી કંઈ આગ કે પકડે તો એ બહારની સાઈડ એનું સેફટીનું પ્રમાણ જળવાઈ રહે. તેમજ સ્કૂલ વાનમાં ફાયર એક્સ્ટિંગ્વિશર હોવું ખૂબ જરૂરી છે અને કોઈ બાળકને ચોટ વાગે કે વાગે તો તેના માટે ફર્સ્ટ એડ કિટ પણ